અમારા સ્નેહી ભાઈ શ્રી વિશાલભાઈ એ બાઇટર બી એક સરસ એક વર્ગ ચલાવી રહ્યા છે, એક ક્લાસ ચલાવી રહ્યા છે. અને મેં જાણીને મને એટલો બધો આનંદ થયો કે આંગળીના ટેરવા કેવડું કામ કરી શકે છે અને કેવડું ગણિત ઉત્પન્ન કરી શકે છે. એ વિદ્યાર્થીઓને જે આપણી ભૂતકાળમાં જે આપણા વડીલો પાસે જે ગણિતની જે સ્પીડ હતી એ કેવળ આંગળીના ટેરવા ઉપર ગણીને કહી દેતા હતા, તો એ અંદર પડેલી તાકાત કેમ બહાર આવે અને એક વિદ્યાર્થી એની અંદર જે શક્તિ પડી છે એ કઈ રીતે બહાર આવે એનું કામ પોતે કરી રહ્યા છે. અને નામ આપ્યું છે બાઇટર બી એટલે કે મધની માખી. બહુ મને વિદ્યાર્થીએ પણ સારો જવાબ આપ્યો, પણ હું મારી રીતે જવાબ આપું કે માખી મધમાખી એક એવી છે કે એ સરસ જવાબ આપ્યો. અને વચ્ચે પાછો કહું કે એ ફૂલ એ પસંદ નથી કરતી કે કેવું ફૂલ છે, એ કેવલ ને કેવલ એવું જ ફૂલ એ પસંદ કરશે કે એની અંદર રસ છે. એની અંદર જેમાં રસ ન હોય એ વસ્તુને માખી કોઈ દી એ મધમાખી અડતી નથી. એમ જીવનમાં તમને રસ છે તો આ બધા એને એ સ્વીકારશે. અને એ અંદર રસ કેમ પેદા કરવો, વિદ્યાર્થીમાં ભણવાનો રસ કેમ પેદા કરવો, એને કંઈક બનવાનો રસ કેમ પેદા કરવા, એ મારે વિશાલભાઈ કરી રહ્યા છે. અને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ એને અભિનંદન આપું છું કે એક છુપાયેલી શક્તિને કેમ પ્રજ્વલિત કરવી એનું કાર્ય પોતે કરી રહ્યા છે. એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.